गुड मॉर्निंग स्टूडेंट। तो आपने चैप्टर 3 परीक्षा सुधी रिविजन पूरु कर्युं हतुं। हवे छे चैप्टर नंबर 4 बे खानानो परिग्रह। लेखिका छे मनुबहेन गांधी। मनुबहेन गांधीनो जन्म कराचीमां थयो हतो। मनुबहेन गांधी छे एनो जन्म क्यां थयो हतो? कराचीमां। तेओ महात्मा गांधीना जे पितराई भाई होय ने ए जसवंतलालना पौत्री हता। बापूना अंतेवासी रहेला मनुबहेन बापूना जीवन प्रसंगों सुंदर शैलीमां निरूप्या छे। हवे बापूना सौथी नजीक रहेला मनुबहेन छे एने बापूना जे जीवन प्रसंगों छे ए सुंदर शैलीमां निरूपाया छे के बापूना जीवनमां शुं शुं थयुं हतुं। विराट दर्शन अने बापू मारी मां तेमना जाणीता पुस्तकों छे। हवे आ एक प्रेरक प्रसंग छे। आनो साहित्य प्रकार केवो छे? तो के प्रेरक प्रसंग। आ प्रेरक प्रसंग वर्णनमां मनुबहेन गांधीनी सगवड़ो अंगे विचार करीने बापू माटे ट्रेनना डब्बाना बे खाना मांगी लें छे। हवे मनुबहेनने शुं थाय छे? तो के गांधीजीने अगवड़ न पड़े एने सगवड़ थई जाए एटला माटे ते बे डब्बा होय एनुं रिजर्वेशन करावी ले छे। हवाई जहाजनी मळती सगवड़ने नकारीने बापू ट्रेनमां मुसाफरी करवानो आग्रह राखता हता। બાપુને જે અંગ્રેજ સરકારે મળવા બોલાવ્યા હતા એને હવાઈ જહાજની ટિકિટ આપી હતી, છતાં પણ બાપુએ તે નકારી કાઢ્યું અને તેણે ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો. મનુબહેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતાં પૌત્રીને બાપુ ઠપકો આપે છે. જ્યારે ગાંધી બાપુને ખબર પડી કે મનુબહેને ટ્રેનના બે ડબ્બા રિઝર્વેશન કરાવ્યા છે ત્યારે બાપુ એને બહુ ઠપકો આપ્યો, તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે. આગલું સ્ટેશન આવે ત્યાંથી સ્ટેશન માસ્તરને બોલાવે છે અને કહે છે કે અમારે બીજો ડબ્બો જોતો નથી. પોતાના ખપ કરતાં વધારે વાપરો એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે. બાપુ શું માનતા હતા ગાંધી બાપુ? તો કે આપણે જોતું હોય અને એનાથી વધારે આપણે વાપરીએ તો એ પણ એક પ્રકારની હિંસા છે. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે. અહીં આપણને થાય કે બાપુ હતા એ આપણા સાચા પિતા હતા. હવે ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોહખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા. હવે સૌથી પહેલાં 1947માં 30મી માર્ચ હતી ત્યારે રોજ પૂજ્ય બાપુજીને નોહખલી બિહારમાં જે યજ્ઞ હતો એમાં ગયા અને પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. સૌથી પહેલાં જે અંગ્રેજ હતો લોર્ડ માઉન્ટ બેટન એને મળવા જવાનું થયું. વાઇસરોએ તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. હવે વાઇસરો હતા અંગ્રેજો, એણે શું કહ્યું હતું કે બાપુજી તમે અમને વિમાનમાં મળવા આવજો, પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો હતો. હવે બાપુએ શું કીધું હતું કે જે વાહનમાં કરોડો ગરીબ લોકો હોય એ કદી મુસાફરી ન કરી શકે એમાં હું પણ બેસી શકું નહીં, એટલા માટે એણે હવાઈ જહાજની ના પાડી હતી. અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, મને ટ્રેનમાં પણ મારું કામ કરતા આવડે છે, મને વાંધો આવશે નહીં, એટલે હું તો આ ગાડીમાં જ આવીશ, એવો નિશ્ચય કર્યો. બાપુજીએ છેલ્લે શું કીધું કે ભાઈ હું તો આ ગાડીમાં જ આવીશ. ગરમી અસહ્ય હતી. ગરમી પણ કેવી હતી? વધારે. માર્ચ મહિનો હતો. 24 કલાકનો રસ્તો હતો. કેટલી કલાકનો રસ્તો હતો? 24. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી. બાપુ ટ્રેનમાં જતા હતા એટલે સ્ટેશને પરમપિતા બાપુના દર્શન કરવા માટે લોકોની ભીડ જામતી ખૂબ જ. છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવ ના હતી, એને કંઈ પણ વાતની ચિંતા હતી નહીં. એમણે મને બોલાવીને કહ્યું, એટલે કે મનુબહેનને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું. ભાઈ આ યજ્ઞ હતો એમાં મારી સાથે તું એક જ છો એટલા માટે હું દિલ્હી જવા તૈયાર થયો છું. મેં નોહાખલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરું અથવા તો મરું અને સાથીઓને છૂટા કરીએ. મેં નોહાખલીમાં યજ્ઞમાં ગયો ત્યારે જ નક્કી કર્યું હતું કે મારે જવું છે અને કાં તો હું કંઈક કરીને આવીશ અને કાં તો હું મરીને આવીશ, એટલા માટે મેં મારા સાથી હતા એને પણ છૂટા કરી દીધા. પણ તને મારા આ યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી છે કે તું મારી સાથે આવી શકે. તું સાથે જ રહી એટલે જેમ નોહાખલીમાં બધાને છોડીને આવ્યો
તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે અને નોહાખલીમાં બધાને મેં છોડી દીધા અને બિહારમાં તો છે દેવપ્રકાશ છે હુન્નર છે મૃદુલાબહેન છે મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળી લેશે અને કામ પણ કરી લેશે પણ તને છોડીને કેમ જવાય એ બધાને તમે છોડી દીધા પણ મારે તને મૂકીને કેમ જવું એ તું પણ નહીં ઈચ્છે કે હું તને મૂકીને જાઉં એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું એટલે તારે મારી સાથે આવવું પડશે ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો એને કહ્યું કે તારે સૌથી ઓછામાં ઓછો સામાન લેવાનો છે અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો જે ડબ્બો હોય એ જ પસંદ કરવાનો છે પણ જોજે આમાં તારી ખૂબ જ કસોટી છે આમાં તારી શું છે પરીક્ષા છે મેં સામાન તો ઓછામાં ઓછો જ લીધો હતો મનુબહેન હતા એણે સામાન કેટલો લીધો સાવ ઓછો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડી એને આરામ નહીં મળે મનુબહેને શું વિચાર્યું કે સ્ટેશને સ્ટેશને બાપુને મળવા માટે હજારો દર્શનાર્થીઓ આવશે અને ભીડ જામશે અને બાપુને જરીક પણ આરામ કરવાનો ટાઈમ મળશે નહીં વળી ફંડ પણ મારે ગણવું પડશે જે પૈસા થયા હોય જમા એ પણ મારે ગણવા પડશે અને એ બધો અવાજ આવશે જો હું પૈસા ગણીશ તો એ બધો અવાજ આવે આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો જેમાં બે ખાના આવતા હોય એવો ડબ્બો મેં પસંદ કર્યો એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું હવે એક ડબ્બો હતો એમાં શું કર્યું તો કે એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા અને બેસવા માટેની જગ્યા રાખી હવે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 ઉપડે છે પટણાથી જે દિલ્હી જાય ટ્રેન એ કેટલા વાગે ઉપડે છે સવારે 9:30 બાપુજી અને હું 9:25 સ્ટેશને આવ્યા 9:30 ટ્રેન હતી અને 9:25 સમય સ્ટેશને આવ્યા લોકોની ભીડ અસહ્ય હતી બહુ જ ગર્દી હતી પણ અમે ચડી ગયા અમે ટ્રેનમાં ચડી ગયા બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા બાપુ એક મિનિટ પર પોતાની વેસ્ટ જવા દે નહીં એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું જે જે પૈસા ગણતરી લેવાની હતી એ બધા પૈસા એણે ઉઘરાવી લીધા 9:30 ટ્રેન ચાલી ગરમીના દિવસોમાં બાપુજી ભોજન 10 જ કરી લેતા હવે ગરમીના દિવસો હોય એટલે બાપુજી શું કરતા તો કે જમવાનું હતું એ 10 જમી લેતા હતા હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ મેં શું કર્યું બાપુજીને 10 જમવાનું દેવાનું હોય એટલા માટે હું બીજા ખાનામાં ગઈ અને સામાન ખોલ્યો અને બાપુજીની ખાવાની વ્યવસ્થા કરવા લાગી થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી બધી વ્યવસ્થા કરીને ક્યાં આવી બાપુજીવાળા ખાનામાં બાપુજી તો લખવામાં પડ્યા હતા એ તો એનું લખવાનું કામ કરી રહ્યા હતા મને પૂછ્યું ક્યાં હતી મેં કહ્યું અહીં જ ખાવાનું તૈયાર કરતી હતી તેમણે મને બારીએથી બહાર નજર કરી જોવાનું કહ્યું એણે મને શું કીધું કે બારીની બહાર જો મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ હોય તો જ બાપુ મને આવી રીતે કે મેં બહાર જોયું તો લોકો ત્યાં લટકતા હતા મને મીઠો ઠપકો મળ્યો આ બીજા ખાનાનું તે કહ્યું હતું બાપુજીએ હું પૂછ્યું કે મનુબહેન તમે આ બીજા ખાનાનું કહ્યું હતું મેં કહ્યું હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટોવ પર દૂધ ગરમ કરું વાસણોનો સાફ કરું તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનો પસંદ કર્યું હતું બાપુજીને એણે ચોખવટ કરી કે હું જો દૂધ ગરમ કરું સ્ટવ ઉપર વાસણો ઉટકું તો આ બધી તકલીફ પડે એટલા માટે મેં બીજું ખાનું પસંદ કર્યું હતું કેવો લૂલો બચાવ છે આંધળો પ્રેમ આનું નામ તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે તે માટે કહેવામાં આવેલું હતું હવે અંગ્રેજોએ મને વાઇસરોય બોલાવ્યા હતા મળવા માટે તો એણે તો મને એરોપ્લેનનું પણ કહ્યું હતું અને સ્પેશિયલ ટ્રેન આવે એનું પણ કહ્યું હતું એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનો ખર્ચ કંઈ થઈ પડે એ મને કેમ પોસાય હું તો લોભ્યો રહ્યો તે આજે તો વધારાનું ખાનું માંગ્યું છે પણ સલૂન માંગ્યું હોત ને તો તે પણ તને મળી જાત પણ તે તને શોભત એ તને સારું લાગત એટલે તે બીજું ખાનું લીધું તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે તને મારા પ્રત્યે પ્રેમ છે તું મારી ચિંતા કરે છે એટલા માટે તું આ બધું કરે છે પણ મારે તો તને ઊંચે ચડાવવી છે નીચે નથી પછાડવી એ તારે સમજવું જોઈએ અને સમજ્યું હોય તો હું તને કહી રહ્યો છું કે ન પડવા જોઈએ અને તું સમજી રહી છો તો તારે નીચે પડવાનું નથી હવે તેનું પ્રાશ્ચિત એ જ છે કે તું બધો સામાન અહીં ખસેડી લે તારે તારી ભૂલનું પશ્ચાતાપ કરવું હોય તો તું એક જ કામ કર કે બધો સામાન અહીંયા ડબ્બામાં લઈ લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે
જે સ્ટેશન માસ્તર હોય એને મારી પાસે તું બોલાવજે. હું તો થરથર કાપતી હતી, સામાન તો મેં ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે શું થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ તે પોતાની જ ગણે છે અને એક ટંકનું ખાવાનું છોડી દે છે, એ મોટી ચિંતા હતી. મને ચિંતા એ હતી, બાપુજી મને ખીજાણે એની મને ચિંતા હતી નહીં, પણ મને ચિંતા એ બાબતની હતી કે જ્યારે કોઈ બીજાની આવી ભૂલ થાય તો બાપુ બીજાને સજા ન કરતા પણ પોતાની જાતને જ સજા આપતા હતા. અને સજા કેવી હોય તો કે એક ટંકનું ખાવાનું એ છોડી દે. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે એટલું ટ્રેનની મુસાફરીમાં પણ ચાલુ રહે. જે જે કામ આપણે ઘરમાં કરતા હોય જે જે ટાઈમે, એ જ બધું કામ એ જ ટાઈમે તમારે ટ્રેનમાં કરવું પડે. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. સ્ટેશન આવ્યું એટલે સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે, હજુ મને કદાચ સમજી શકી નથી, તેથી જ આ બે ખાણાનો ડબ્બો પસંદ કર્યો. એમાં એનો દોષ નથી, એમાં એનો વાંક નથી, દોષ તો મારો જ છે. મારી કેળવણી એટલી અધૂરી હશે ને, મારી કંઈક ભૂલ થઈ ગઈ હશે ને શીખવામાં, એટલા માટે એણે આવું કર્યું. હવે મારે અને એણે બંને પ્રાશ્ચિત કરવું છે એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના જે પેસેન્જર બહાર લટકે છે એના માટે કરો અને તો મારું દુઃખ હળવું થશે. આવું એણે કોને કીધું? સ્ટેશન માસ્તરને. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી પણ બાપુજી કેમ માને તેવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં છું. બાપુએ કહ્યું, બીજો ડબ્બો જોડાવવો જ જોઈએ પણ આનો ઉપયોગ કરી લો, જે ન જોઈતું હોય ચન છતાં વધારે મળે તે વાપરવું તે પણ એક હિંસા છે. મતલબ કે તમારે જેટલો ઉપયોગ કરવો હોય, તમારે જેટલું જોઈતું હોય એટલું જ તમારે ઉપયોગ કરવો જોઈએ, વધારે વાપરો તો એ પણ એક પ્રકારની હિંસા છે. મળતી સગવડોનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો? જે મળતી સગવડો છે એનો દુરુપયોગ કરે છે એ, તમે શું આ છોકરીને બગાડવા માગો છો? બિચારા સ્ટેશન માસ્તર જખણમાં પડી ગયા. અંતે એને બાપુજીનું કહેવું માનવું પડ્યું. એ તો હિન્દુસ્તાનના પિતા હતા, એ સગવડ ભોગવે અને એના બાળકો લટકે એ એમનાથી કેમ ખમાય. એમણે લટકતા લોકોને જગ્યા મળી અને જીવનના અમૂલ્ય પાઠ મળ્યો. મળતી સગવડોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ભલે એટલો ઠપકો એ વખતે મને વસમો લાગતો હતો પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. અત્યારે મને ખબર પડી કે એની મૂલ્ય શું છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન આખું ઘડ્યું છે અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું ગ્રહણ કરી શકી છતાં પણ મારા જેવીને ઘડતરનો લાહવો મળ્યો, જે જીવન પર્યંત મારો રહેશે. જીવનભર હું એને ભૂલી શકીશ નહીં. હવે જોઈએ શબ્દ સમજૂતી. પરિગ્રહ, પરિગ્રહ એટલે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. નિશ્ચય એટલે નિર્ણય. અસહ્ય એટલે સહી ન શકાય તેવું. ખેવના એટલે કાળજી. ભીડ એટલે ગીર્દી. પોસાવું એટલે પરવડવું. સલૂન એટલે ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબ્બો. પ્રાશ્ચિત એટલે કે કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખને દૂર કરવા જે કરીએ એને આપણે પ્રાશ્ચિત કહીએ છીએ. પેસેન્જર એટલે મુસાફર. અમૂલ્ય એટલે કિંમતી. હવે જોઈએ ભાષા સજ્જતા. એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. તો એકમાં સામાન રખાયો અને દ્વારા એ વાક્ય જોડવામાં આવ્યું કે બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. બીજામાં શું વાપરું આપણે? એટલે. આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોલી ભલી છે. ત્રીજામાં શું વાપરું? પણ. આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભળી છે, એમાંથી ભલે કંઈ ગમે તેટલું ઓછું ગ્રહણ કરી શકે છતાં મારા જેવીનો ઘડતરનો લાહો મળ્યો છતાં. તો ઉપરોત્તર વાક્યો વાંચતા તમને થયું હશે કે અને, એટલે, પણ, છતાં જેવા શબ્દોથી મદદથી બે વાક્યોમાંથી એક વાક્ય બને છે, એટલે કે આ શબ્દો વાક્યોને જોડવાનું કામ કરે છે. તો આપણી ભાષામાં આવા બે વાક્યોને જોડનારના શબ્દો હોય એને આપણે સંયોજકો કહીએ છીએ. ક્લિયર? શું કહેવાય? બે વાક્યને એક કરે એને આપણે સંયોજક કહીએ છીએ. ગાંધીજીને કયા વાઇસરોને મળવા દિલ્હી જવાનું હતું? લોર્ડ ક્લાઇવ,
लॉर्ड डेलहाउसी, लॉर्ड मिंटो के लॉर्ड माउंट बेटन? तो आंसर आवशे घ, लॉर्ड माउंट बेटन। मनुबहन गांधीजी ने शू थता हता? पुत्री, पौत्री, दोहित्री के भत्रीजी? तो आंसर आवशे पौत्री। बे खानानो परिग्रह पाठ थी तमे शू शीखशो? वणखपनू न वापरवू, संग्रह करवो, सगवड़ों उपयोग करवो के मनुबहन साचा हता? तो वणखपनू न वापरवू। नीचेना प्रश्नों एक एक वाक्य में उत्तर लखो। पहलू छे, गांधीजी ने सामा बेसाड़ीने वायसरॉय मळवा बोलाव्या हता? तो गांधीजी ने विमान में बेसाड़ीने वायसरॉय मळवा बोलाव्या हता। बीजू छे, लेखिकाए हिंदुस्तानना पिता कोने कह्या छे? तो लेखिकाए हिंदुस्तानना पिता गांधीजी ने कह्या छे। गांधीजीए ट्रेन में चढ़िया पछी पहलू काम शू कर्युं? तो गांधीजीए ट्रेन में चढ़ा पछी लखवानुं अने फंड गणवानुं काम कर्युं। स्टेशन मास्तरे गांधीजी ने सी आजीजी करी? स्टेशन मास्तरे गांधीजी ने कह्युं के हूँ ई लोको माटे बीजो डब्बो जोड़ावी दईश, पण तमे आ गाड़ो राखी लो। प्रश्न त्रण, नीचेना प्रश्नोना उत्तर आपो। पहलू, बापूए विमान में जवानी ना केम पाड़ी? तो बापू मानता था कि जेमा करोड़ों गरीब लोग मुसाफरी न करी सके तेमा हूँ पण मुसाफरी करी सकूँ नहीं, एटला माटे ने विमान में जवानी ना पाड़ी। लेखिकाए बापू माटे आगगाड़ीना बे खानानो डब्बो शा माटे पसंद कर्यो हतो? कारण के गर्मीना दिवस हता अने बापू जेटलू काम घरे करता एटलू ज ट्रेन में करता, तो घणी बधी भीड़ जामती हती स्टेशने स्टेशने, एटला माटे बापूने सूवानो समय न मळे तेथी तेणे बे खानानो डब्बो पसंद कर्यो। बापूए लेखिकाने सानो ठपको आप्यो हतो? तो बापूए लेखिकाने कह्युं के जे वणखपनुं होय एने आपणे वापरवुं ए पण एक हिंसा छे, એટલા માટે બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો એટલા માટે એને ઠપકો આપ્યો હતો। લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું હતું? બાપુએ કહ્યું કે બધો સામાન આ ડબ્બામાં મૂકી દે અને આગલા સ્ટેશનમાં તો સ્ટેશન માસ્તરને બોલાવીને લાવજે। સ્વાધ્યાય, આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી? તો કે વણખપનું વાપરવું જોઈએ નહીં, વણખપનું વાપરીએ તો પણ એક પ્રકારની હિંસા કહેવાય છે। ગાંધીજી વિશે 10 વાક્ય લખો। તો ગાંધીજી છે એ સાદું અને સાત્વિક જીવન જીવતા હતા, તે બીજાની ભૂલની પોતાને સજા આપતા હતા, ગાંધીજી અહિંસામાં માનતા હતા, ગાંધીજી સત્યપ્રિય હતા, ગાંધીજી લોકોની મદદ કરતા હતા, ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરવામાં ઘણી બધી કોશિશ કરી છે, મહેનત કરી છે વગેરે। બચાવને લૂલો અને બદલે આંધળો કહીએ, તો આ પ્રેમને આંધળોને બદલે લૂલો કહીએ તો કે એ શબ્દ એની સાથે બરાબર મેચ થતો નથી, એટલા માટે વાપરી શકીએ નહીં। નીચેના શબ્દનો અર્થ જાણો અને તેના વાક્ય પ્રયોગ કરો। ખેવના એટલે ચિંતા, તો મને તારી ચિંતા છે। હુન્નર એટલે કે તમારામાં કંઈક પ્રવૃત્તિ હોય, તો મારામાં સંગીતનું હુનર છે। ભીડ તો વસ્તી અથવા તો ઘણા બધા લોકો, તો રેલવે સ્ટેશન ઉપર ઘણી બધી ભીડ જોવા મળે છે। પછીનું છે સલૂન, સલૂન એટલે સ્પેશિયલ ટ્રેનનો ડબ્બો, સલૂનમાં ઘરના જેવી વ્યવસ્થા હોય છે। પ્રાયશ્ચિત એટલે ભૂલ, તો તમારાથી કોઈ પણ ભૂલ થાય તો તમારે એને પ્રાયશ્ચિત કરવું જરૂરી છે। હવે કોષમાં યોગ્ય શબ્દ આપી ખાલી જગ્યા પૂરો, તો એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું। એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું। બીજું વાક્ય છે, ઇન્સ્પેક્ટરે જોયું કે મહાદેવની આંખમાં આંસુ હતા, ઇન્સ્પેક્ટરે જોયું કે મહાદેવની આંખમાં આંસુ હતા, ડૉક્ટરે કહ્યું એટલે એણે કસરત કરવી જોઈએ, ડૉક્ટરે કહ્યું એટલે એને કસરત કરવી જોઈએ, મહાદેવ ગાયને હાંકવા રોકાયો તો એને પરીક્ષામાં મોડું થયું। હવે આપણે જોઈએ ચેપ્ટર 5, રાનમાં। રાનમાં એટલે કે જંગલમાં, એના લેખક છે ધ્રુવ ભટ્ટ, એમનો જન્મ 8/5/1947 થયો હતો। ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાણા ગામમાં થયો હતો, તેમાં તેણે ઇન્જિનિયરિંગ કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું છે, હાલ તેઓ સેવાનિવૃત્ત જીવન ગુજારી ગાળે છે। તેમણે કર્ણલોક,
સમુદ્રની તત્વમશી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જનાત્મક નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ગાય તેના ગીત આ બે કાવ્ય સંગ્રહ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ઉડિયા ભાષાના અનુવાદો થયા છે. ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેની વાત આ કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. ચોમાસામાંનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં અને પાનમાં થતા આપણા અંતર્મન સુધી થઈ જાય છે. તો આપણે કાવ્ય જોઈએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, મતલબ કે જંગલમાં ક્યાંક ચોમાસું બેસવાની તૈયારી થઈ રહી છે તેવું સંભળાય છે. વાડ પડે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી, વાડમાં જે લીલા લીલા પાનો છે, કુમળો છે, એ સઘળી હવે વરસાદમાં નીતરશે. થાશે મેદાનમાં, અને ક્યાં ઉગશે બધું? મેદાનમાં. વાડ ઉપર જે લીલાશ હોય તે વરસાદ આવવાથી ખરી પડશે અને મેદાનમાં તે થશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, જે વાદળોમાં પાણી છે એ આકાશથી સોસરવું ક્યાં ઉતરશે? તો કે ધરતીમાં. અને પણ કેવી રીતે ઉતરશે? તો કે ધોધમાર રૂપે. ભીંજાતા વાયરાઓનો વહેશે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું, જે ઠંડો પવન હશે, વરસાદમાં પલળેલો પવન હશે ઠંડો, એ આપણને સંદેશો આપે છે કે ચોમાસું ધારદાર બેસી ગયું છે. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. કાલ સુધી તો આપણે મકાનોમાં આપણે એકલા રહેતા હતા, પણ હવે વાછટ છે, વરસાદનો જે ઝીણા ઝીણા ટપકા છે પવનની હિસાબે વાછટ આવે છે વરસાદની, બરાબર, ઘરમાં. તો હવે એ વાછટો છે એ પણ આપણી સાથે મકાનમાં રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડમડતા ગામને. હવે જેવું વાદળને થાય છે વરસવાનું મન, એવું ઝરણાને વહેવાનું મન થાય છે, ઘાસને ઉગવાનું મન થાય છે, અને આવી જ ઘટના ડુંગરને પણ થાય છે. એટલા માટે નેવેથી પાણી દડદડતા સીધા ગામમાં આવે છે. ડુંગરનો ભાગ કેવો હોય? તો કે સંકોચિત હોય. ત્યાંથી ઉપર પાણી પડે એટલે બધું પાણી ક્યાં આવે? નીચે ગામમાં. મને થાય ચાલ ટહુકો થઈ જાઉ, એક ઝાડ તને ટેકું રે પાનમાં. હવે કોયલ છે, મોર છે, આ લોકો વરસાદ આવે એટલે ટહુકા માંડે છે, બોલવા લાગે છે. અને પછી ઠંડીના લીધે, વરસાદના લીધે તેઓ ઝાડની પાન હોય, ઝાડના જે પાન હોય એની બખોલમાં વયા જાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. શબ્દ સમજૂતી જોઈએ. રાન એટલે જંગલ, ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં, વાછટ એટલે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા, ઘટના એટલે બનાવ, દડદડવું એટલે પાણી પડવાનો અવાજ, નેવું એટલે છાપરાના છેડા ઉપર નળિયા જેમાંથી બહાર પાણી પડે તે, ગહેકવું એટલે આનંદથી મસ્તીમાં આવી પંખી જોર જોરથી બોલે છે, ટહુકવું એટલે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું. હવે છે સંયોજકો. તો ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા, ચોમાસું ધારદાર બેઠું. તો ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, એને તો મળવાની જ. તો અહીંયા મને લાગે છે બચુડાના મામા મામલતદાર છે તેથી એને મળવાની છે. તો આ ઉપરાંત પંક્તિ વાક્યોના વાંચતા તમને લાગ્યું હશે કે છે, ને છે અને છતાં જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. તો પદ, પદો, પદસમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. એમાં કયા કયા આવે છે? તો કે ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે. સંયોજકોથી પદો, વાક્યસમૂહો, વાક્યો અને વાક્યખંડો જોડાતા નથી, પરંતુ ભાષાની લાઘવ સાથેની ચોટ ઉત્પન્ન કરે છે. આકાશમાં હવે ઉતરશે એ શબ્દનો અર્થ છે કે આકાશ નીચું દેખાશે, વરસાદ વરસશે, દિવસ આથમશે કે ધરતીને આકાશ મળશે. તો આન્સર આવશે વરસાદ વરસશે. બીજું છે વાછટની સી અસર થશે, પાકને પાણી મળશે, દરિયો છલકાશે, ધાબા પરથી પાણી પડવા લાગશે કે વસ્તુઓ ભીંજાશે.
તો વાછળથી વસ્તુઓ ભીંજાશે. વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? ગાયને, મોરને, ચકલીને કે ગામને? તો આન્સર આવશે મોરને. લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? તો વરસાદના ક અને ઘ બંને ઓપ્શન સાચા છે. એક એક વાક્યમાં ઉત્તર આપો. તો લીલાશ ક્યાં સૂતેલી છે? તો લીલાશ મેદાનમાં સૂતેલી છે. ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? તો ધોધમાર વરસાદમાં આપણી સાથે પક્ષીઓના અવાજ રહેશે. વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે? તો વરસતા વરસાદમાં જે પક્ષીઓ છે એને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. રાનમાં કાવ્યનું નામ શું છે? તો કે ધ્રુવ ભટ્ટ. વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દમાં લખો. તમને લખાવેલું જ છે અને આપણે આ કરવાનું કદાચ નથી કરવાનું ને આપણે. ચોમાસામાં તમારી આસપાસ ક્યાં ક્યાં ફેરફારો જોવા મળે છે? તો પહેલાં તો વરસાદમાં ભીંજવાનો અનુભવ. મને વરસાદ બહુ જ ગમે છે. મને વરસાદમાં નાહવું પણ બહુ ગમે છે. બીજું છે ચોમાસામાં તમારી આસપાસ, તો કે લીલોતરી છવાઈ જાય છે, કૂણા કૂણા પાન ઉગે છે, પક્ષીઓનો અવાજ સંભળાય છે, ધરતી લીલીછમ થઈ જાય છે. ત્રીજો, મોટે ભાગે ચોમાસામાં ક્યાં ક્યાં પક્ષી પ્રાણીઓનો અવાજ સાંભળવા મળે છે? તો ચોમાસામાં ગાય, પછી ભેંસ, મોર, કોયલ, આ બધા પ્રાણી પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે. તમારા ગામમાં વરસાદ પડ્યો હોય ને તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે? તો લખે છે કે અમારા ગામમાં વરસાદ થઈ ગયો છે, તમારા ગામમાં હવે થશે, અમારે તો ફૂલ પાણી પડ્યું, વરસાદ આટલી કલાક આવ્યો, એવી આપણે વાતો કરશું. સમાનાર્થી શબ્દ રાન એટલે જંગલ, વાદળ એટલે ઘન, પાન એટલે પુષ્પણ, સંદેશો એટલે મેસેજ અથવા તો સંપર્ક, ડુંગર એટલે પર્વત, આકાશ એટલે આભ. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. પુનરાવર્તન એક છે એ રીડ કરી લેજો, બરોબર? આવતા લેક્ચરમાં આપણે જોઈશું. આમાં કંઈ ન સમજે તમે પૂછી શકો છો અને પરીક્ષાનું વાંચવા માંડજો. બેસ્ટ ઓફ લક. કંઈ ન સમજાય તો પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.